તો આ તરફ કોરોના વાયરસની મહામારીના સમયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી અગત્યનું છે. જો કે સુરતના ડેપ્યુટી મેયર નીરવ શાહનો જૈન ઉપાશ્રયનો એક વિડીયો વાયરલ થયો, જેમાં ગુરુજી સામે લોકો અને ડેપ્યુટી મેયર નતમસ્તક થતા નજરે પડી રહ્યા છે. એટલું જ નહીં, લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ પર સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આ મામલે ડેપ્યુટી મેયરે ખુલાસો કરતા જણાવ્યું કે મૂંગા પશુઓ માટે ખોરાક વ્યવસ્થા પ્રસંગનો આ વિડીયો છે, જેમાં ગાય, ભેંસ અને શ્વાન માટે ખોરાક વિતરણ કરતા પહેલા ગુરુજીએ માર્ગદર્શન આપ્યાનો વિડીયો વાયરલ થયો છે. જે આપ જાણો છો કે આ લોકડાઉનના સમયમાં કેટલાક ગરીબ શ્રમિકો અને મધ્યમ વર્ગના લોકોને પરિસ્થિતિ ખૂબ બેકાબૂ બની છે. તેવા સમયે તેઓ લોકોને ફૂડ પેકેટ અને કીટ રાશનની વિતરણ અત્યારે ખૂબ અમારા કાર્યકર્તાઓ અમારા સંસ્થાના માધ્યમથી કરી રહ્યા છે. ત્યારે ધ્યાન પર આવ્યું કે આ શહેરમાં અત્યારે પણ કેટલીક જગ્યા ઉપર, કદાચ એવું નહીં કહીએ કે પણ અનેકવિધ જગ્યા ઉપર અત્યારે પશુધન ખૂબ ભૂખ્યું છે. એ ગાય હોય, ભેંસ હોય, કૂતરા હોય અથવા તો એના પક્ષીઓ પણ એ ખૂબ ભૂખ્યા છે. અને એ ભૂખ્યા પશુ પક્ષીઓને જ્યારે બે એક દિવસ પહેલાં ગયો ત્યારે તે લોકો જાણે ધસમસ્ત આપણી સામે આવતા હોય ને એ લોકો એટલા ભૂખ્યા હતા. તેઓને આખા શહેરની અંદર અબોલ અને મૂંગા પશુઓ જે ભૂખ્યા છે તેઓની તરસ છીપાય, તેઓને ભોજન મળે તે માટે આજથી અમે એક સેવા યજ્ઞ ચાલુ કર્યો છે કે લોકડાઉન હોય ત્યાં સુધી અમે અમારા કાર્યકર્તાઓના માધ્યમથી અમારી એક 30 ટીમ બનાવી છે. એ 30 ટીમ અલગ અલગ ગાડી, અલગ અલગ પ્રિકોશન, તેઓ માસ્ક પહેરે, તમામને સેનિટાઈઝ આપવામાં આવ્યું છે, તમામ ગાડીની પરમિશન લેવામાં આવી છે, તમામ કાર્યકર્તાઓના પાસ બનાવવામાં આવ્યા છે અને તેઓને 30 ટીમ અલગ અલગ વિસ્તારની અંદર જ્યાં પશુ કે પક્ષી હોય, જ્યાં ડોગી હોય એ લોકોને ભોજન લઈને જાય છે અને ભોજન કરાવે છે. જીવદયાનું ખૂબ ઉત્કૃષ્ટ ઉત્તમ કાર્યની શરૂઆત આજે અમે કરી છે.